હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી રેપર અને મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આપ સૌ જાણો છો કે ભારત દેશ તહેવારો અને ઉત્સવોનો દેશ કહેવાય છે અને દેશમાં નાના મોટા અનેક તહેવારો અને ઉત્સવો ઉજવાતા હોય છે. તો આજે મારે તમને વાત કરવી છે ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરની, કે જ્યાં એક સ્મોલ બોટ ફેસ્ટિવલ તરીકે એક ઉત્સવ ઉજવાય છે, કે જે વર્ષોથી આવેલી પરંપરા મુજબ ઉજવવામાં આવે છે, કે જ્યાં માછીમારો દ્વારા જે પોતાની રિયલ બોટ હોય છે તેમાંથી એક નાની બોટ બનાવવામાં આવે છે, પછી દરિયાદેવનું પૂજન કરવામાં આવે છે અને તે બોટને દરિયામાં અર્પણ કરવામાં આવે છે અને આ રીતના આ તહેવાર ઉજવવામાં આવે છે. પહેલાંના સમયમાં તો સોપારીના પાંદડામાંથી અથવા નાળિયેરીના ઝાડમાંથી એ નાની બોટ બનાવવામાં આવતી, પણ આજના સમયમાં યુગ પરિવર્તન પ્રમાણે જોઈએ તો જે પતરાના ડબ્બા આવે છે તેમાંથી આ બોટને બનાવવામાં આવે છે, પછી બોટને શણગારવામાં આવે છે, તેનું પૂજન કરી અને પછી દરિયામાં મૂકવામાં આવે છે. તો આ વર્ષોથી ચાલી રહેલા તહેવારને હું મારા બ્લોગ દ્વારા તમને બતાવીશ અને આપણે દરિયામાં પણ જવાનું છે તો તે પણ હું તમને બતાવીશ, તો ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો. માછીમારો દ્વારા બનાવવામાં આવેલી આ નાની બોટને અહીંની લોકલ ભાષામાં પાંદડી તરીકે ઓળખવામાં આવે છે. બનેલી 10-15 દિવસની મહેનત પછી પાંદડી એટલે કે નાની બોટ તૈયાર છે, જે મોટી બોટ જેવી સેમ ટુ સેમ જ દેખાય છે, જે હું તમને બતાવું. સેમ ટુ સેમ મોટી બોટ જેવી દેખાય છે. લાઈટ છે, વાયરલેસ છે. પેટી છે. ગેસનો બાટલો, પાણીનો ટાંકો. દિવેનભાઈને વેકેશન છે એટલે તેઓ હમણાં ફ્રી થયા છે એટલે આવી ગયા છે આ તહેવાર ઉજવવા માટે. હેત્વિક, તો હવે ટાઈમ થઈ ગયો છે આ બોટનું પૂજન કરવાનું અને દરિયાદેવનું પણ પૂજન કરવાનું અને ત્યારબાદ આપણે જવાનું છે આ પાંદરીને દરિયાદેવને અર્પણ કરવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો બહેનો દ્વારા દરિયાદેવનું પૂજન કરવામાં આવી રહ્યું છે. દરિયાદેવને સેવ, ચણા વગેરે અર્પણ કરી અને દરિયાદેવનું પૂજન કરવામાં આવી રહ્યું છે. તો ફાઇનલી હવે ટાઈમ થઈ ચૂક્યો છે અને બધા લોકો આવી ગયા છે. આ મોટી બોટની અંદર આપણે નાની પાંદડી બોટ પધરાવવા જવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા કેટલા લોકો આવ્યા છે અને તમે બધી બોટ જોઈ શકો છો. હવે આપણે જવાનું છે મોટી બોટની અંદર નાની બોટને દરિયાદેવને અર્પણ કરવા માટે અને મારી પાછળ તમે જોઈ શકો છો કેટલી બધી બોટો બનાવી અને બધા લોકો આવ્યા છે. I see the light inside you, brighter than the skies. Hold on, just let us. બોટની ઉપરથી તમે પાછળનો નજારો પણ જોઈ શકો છો. બોટનું પૂજન થઈ રહ્યું છે.
દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી આવે તમે જોઈ શકો છો પાંદરી ઘડિયામાં બધા મૂકી રહ્યા છે ધીમે ધીમે ચાલુ છે. વાહ વાહ મંદિર એક નંબર હો ભાઈ. વાહ ભાઈ વાહ આવી રીતના આ તહેવાર ઉજવવામાં આવે છે. તમે જોઈ શકો છો બધી બોટને પાણીમાં મૂકવામાં આવી છે. એન્જોય ટાઈમ
brighter than the skies. Hold on, just let us escape and fly away tonight. We have તો ફાઇનલી ખૂબ મજા કરી, ખૂબ એન્જોય કર્યો અને આ સ્મોલ બોટ ફેસ્ટિવલને આપણે ખૂબ સારી રીતે ઉજવ્યો. અને તમને કેવો લાગ્યો આ તહેવાર અને કેવો લાગ્યો વ્લોગ એ કોમેન્ટ કરીને કહેજો. તો હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને બહુ ખુશ રહો બધા અને એકબીજાને મદદ કરો અને ખૂબ આગળ વધો. જય માતાજી.